પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે પાટીદાર સુદર્શન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો પોલિટિકલમાં હિંમતનગરનું એપી સેન્ટર ગણાતું અને શિક્ષકોની નગરી એવા હડિયોલ ગામમાં સુદર્શન સભા યોજાઈ હતી, જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો રેશમા પટેલ, સાબરકાંઠા જિલ્લા કન્વીનર, તાલુકા કન્વીનરો અને મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં આપેલ નિવેદન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી હતી કે જો અમે ખરેખર કોંગ્રેસ સાથે હોત તો આવી હજારોની સંખ્યામાં સભાઓ દરરોજ કરતે અને કોઈ પોલિટિકલ સપોર્ટ નથી, ફક્ત ને ફક્ત સમાજનો સપોર્ટ છે અને આ સમાજના હિત માટેનું અનામત આંદોલન ચાલી રહ્યું છે. આમ તો અનામત દરેકની જરૂરિયાત બની ગઈ છે, એટલે અનામતની જરૂર છે. આજે અડિયોલની અંદર હિંમતનગરનું પોલિટિકલ એપી સેન્ટર કહેવાય છે ત્યાં સભા હતી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ હાજર રહ્યા હતા અને સ્વાભાવિક રીતે જે આજે એક નિવેદન સુરતની અંદર એક પોલિટિકલી આપવામાં આવ્યું છે કે અમે લોકો વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે જોડાયેલા છીએ અને એના માટે કામ કરીએ છીએ, તો એમને જણાવવાનું કે ખરેખર જો કોંગ્રેસની સાથે હોત તો આવી હજારો સભાઓ રોજ કરત. અમને કોઈ પોલિટિકલ સપોર્ટ નથી, ફક્ત ને ફક્ત સમાજનો સપોર્ટ છે અને સમાજના હિત માટેનું અનામત આંદોલન ચાલી રહ્યું છે. જ્યાં સુધી સમાજ જોડે છે ત્યાં સુધી મજબૂતાઈથી આંદોલન ચાલી રાખીશું. એમાં કોઈ પણ જાતની શંકાને સ્થાન નથી. વ્યક્તિગત કોઈ પણ કોઈ વ્યક્તિ નિવેદન કરી શકે, પણ આજે હજારો લોકો જોડાયેલા છે એ જ અમારા માટે બહુ મોટી ખુશીની બાબત છે, ખૂબ સારું છે. આજે આજે મારે માની લો કે મારે જરૂર ન હોય, હું ભણવામાં એટલો હોશિયાર નથી, પણ મારી સાથે અન્ય સમાજના લોકો જોડાયેલા છે. આખો મોટો સમાજ છે, મારો પરિવારની અંદર ઘણા બધા લોકો છે, એ લોકોને ખરેખર જરૂર છે. અનામત એ તાતી જરૂરિયાત બની ગઈ છે, એટલા માટે કેમ કે દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આમ તો હું આજે હાર્દિકે હાડિયોલ ગામના લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જો સરકાર કહેતી હોય કે અમારે પાટીદારો સાથે લડવું છે તો અમે તે રીતે લડવા તૈયાર છીએ. તો હું માનું છું કે ખેડૂત 60 વર્ષનો થાય તો પણ તેને પેન્શન મળવું જોઈએ. તો વધુમાં મૂળિયા ઉખાડવાની વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જ્યારે તમે બૂથ લાઇન પર વોટ આપતા જતા હોય ત્યારે ભૂલથી પહેલી સ્વિચ પર વોટ જતો હોય ત્યારે વિચારજો કે મારા સમાજ પર આ લોકોએ અત્યાચાર કર્યો છે. વિચારજો હોય અને જો તેના વિચારવાના હોય તો તમારી ઈચ્છા પડે ત્યાં વોટ આપવાના હોય તો DNA કે પટલાણીના પેટનું દૂધ નીકળતું હોય તો એ જગ્યાએ વોટ આપજો. મૂળિયા ઉખાડવાના છે એટલે તમારાથી થાય તે તમે કરી લેજો, અમારાથી થાય તે અમે કરી લઈશું. જ્યારે તમારા ઘરની બહાર પેશાબ કરી ગયા જેમ તેમ ખરાબ શબ્દ બોલી ગયા અને જ્યારે તમે બૂથ લાઈન ઉપર વોટ દેવા નીકળ્યા હોય અને કદાચ ભૂલથી પહેલી સ્વિચ ઉપર જતો હોય કે બીજી સ્વિચ ઉપર જતો હોય તો વિચારજો કે અમારા સમાજ પર આ લોકો અત્યાચાર કર્યો છે. અને જો એ ન વિચારવાના હોય અને તમારી ઈચ્છા પડે ત્યાં તમે દેવાના જ હોય તો હું એવું માનીશ કે બૂથ લાઈન ઉપર જઈને એક રિવેસ પાછા જતા રહેજો અને હિંમતનગરમાં ક્યાં લેબોરેટરી હોય ત્યાં જઈને ચેક કરજો. જો પટલાણીના પેટનું દૂધ નીકળતું હોય કે DNA નીકળતું હોય તો એ જગ્યાએ વોટ આપજો. વિશિષ્ટ કોઈ વાત નહીં કરું, બાકી એ વાત ફાઇનલ છે કે મૂળિયા ઉખેડવાના છે. બાકી તમારાથી થાય તમે કરી લેજો, અમારાથી થાય અમે કર લેશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ તો આ પાટીદાર સમાજમાં આવનારી ચૂંટણીને લઈને હાર્દિક મનમૂકી ઘર્ષણાઓ કરી હતી અને મતદાન ક્યાં કરવું તે પણ એક સાંકેતિક ભાષામાં પાટીદારોને કહી દીધું હતું. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.